હાલ ખૂબ જ મહત્વના અને દુઃખદ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મોરબીથી. આપને જણાવી દઈએ કે મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યાની ઘટના સામે આવી છે. મચ્છ નદી પર જે 140 વર્ષ પહેલા જે પુલ બનાવવામાં આવ્યો હતો, ઝૂલતો પુલ, તે તૂટ્યો છે તે ઘટના સામે આવી છે. તો 190ના મોતનો આંકડો સામે આવી રહ્યો છે. જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મોરબીમાં ઝૂલતો પુલ તૂટતા 190ના મોત થયાની આશંકા સેવામાં આવી રહી છે. 3 દિવસ પહેલા જે પુલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, તો મચ્છ નદી પર 140 વર્ષ પહેલા જે બનેલો ઝૂલતો પુલ છે તે તૂટ્યો છે. હજુ પણ કેટલાક લોકો ગાયબ છે તેવી આશંકા સેવામાં આવી રહી છે. તો તમામ પાંખો આમાં જોડાઈ ચુકી છે. હાલ 8 કલાકની જેમ એટલે કે નેવી, એરફોર્સ અને આર્મી સહિતની એજન્સીઓ કામે લાગી ગઈ છે. તો અનેકો લોકોને હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવી રહ્યા છે. ગંભીર હાલત પણ જણાવવામાં આવી રહી છે. ત્યારે મોરબીની એટલે કે ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં ગુનેગારો વિરુદ્ધ પણ આઈપીસી કલમ 304, 308 અને 114 મુજબ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. આજે મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટી પડવાના કારણે એક દુઃખદ ઘટના ઘટી છે. જે સમયે બ્રિજ તૂટ્યો તે સમયે જાણકારી મુજબ આશરે 150 જેટલા લોકો બ્રિજ પર હાજર હતા. બ્રિજ આશરે 6:30 તૂટ્યો. 6:45 જ આખી જિલ્લા તંત્ર ત્યાં બચાવ કામગીરી માટે પહોંચી ગયેલ હતું. પહેલું પેશન્ટ હોસ્પિટલ ખાતે 6:50 પહોંચાડવામાં આવેલું. જિલ્લાની રાજકોટ શહેરથી એમ્બ્યુલન્સો, ફાયર બ્રિગેડ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચાડવામાં આવેલું હતું. આ દુઃખદ ઘટના બનતાની સાથે જ બચાવ કામગીરી ઝડપથી કઈ રીતે થઈ શકે તે માટે રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત જિલ્લા તંત્ર જોડે સંપર્કમાં હતા. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રીશ્રીને ફોન કરીને તમામ માહિતીઓ લઈને જે કોઈ જરૂરિયાત હોય બચાવ કામગીરી માટે તેમાં કેન્દ્ર સરકારના તમામ વિભાગો કઈ રીતે મદદ કરી શકે તે માટે NDRFની ટીમ છે, બીજા તમામ વિષયોમાં તાત્કાલિક ધોરણે આ તમામ લોકોને બચાવ કામગીરી કઈ રીતે ઝડપથી થઈ શકે તે માટે પ્રધાનમંત્રીશ્રી બી મુખ્યમંત્રીશ્રીને ચર્ચા થઈ. એમની આખી કાર્યાલય ચીફ સેક્રેટરી જોડે અને રાજ્યના વિભાગો જોડે સતત સંપર્કમાં રહીને તમામ મદદો પહોંચાડી રહી છે. દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો 6:30 ઘટના બનતા 6:48 મારી ઉપર ફોન આવેલો. તમામ અધિકારીઓ પર એમનો ફોન ગયો. તાત્કાલિક NDRFની ટીમ શું મદદ કરી શકે, બીજી શું શું જરૂરિયાત છે અને બચાવ કામગીરી સર્વપ્રથમ ઝડપથી કઈ રીતે પૂરી થાય તે માટે તમામ મદદ માટેની ખાતરી આપેલી હતી ને મદદો પહોંચાડવાનું ચાલુ થઈ ગયું છે. સરકારની પહેલી પ્રાથમિકતા આવી કોઈ બી ઘટના બનતી હોય તો એની બચાવ કામગીરી ઝડપથી કઈ રીતે થઈ શકે તે માટે સરકારની પ્રાથમિકતા હોય છે. અને આપણે સૌ લોકોએ આ દ્રશ્ય સૌ લોકોએ ટીવી પર અને સૌ જગ્યા પર જોયા છે કે રાજ્ય સરકાર, ત્યાંના નાગરિકો, સૌ લોકો સાથે મળીને બચાવ કામગીરી માટે કયા પ્રકારે કામગીરી કરી છે. આપણે સૌ લોકોએ દ્રશ્ય જોયા છે. આ ખૂબ જ દુઃખદ ઘટના જરૂરથી છે,
આ ઘટનામાંથી સૌથી પહેલા સરકારે બચાવ કામગીરી કરી અને તમામ જે દુર્ઘટનાગ્રસ્ત જે થયા છે ને ક્યાંક લોકોને ઈજા પહોંચી છે તેને તાત્કાલિક કઈ રીતે સારવાર આપી શકાય એ અમારી પ્રાથમિકતા છે અને તમામ લોકોને સારવાર ઝડપથી મળે તે માટે આસપાસની બધી જ હોસ્પિટલને 24/7 તમામ લોકોની રજાઓ કેન્સલ કરીને તમામ ડોક્ટરો પ્રાઇવેટને બી પોતાની હોસ્પિટલ પર તાત્કાલિક પહોંચવા માટે નિર્દેશ અપાયા છે, સંકલન કરવામાં આવ્યું છે.